જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં આપણે કાવ્ય પૂછ્યા હતા, તો એમાં જોઈએ કે જનની કેતા માં, એના વિશે વાત કરવાની છે. એના લેખક છે કવિ બોટાદકર. તો પહેલા આપણે કવિ પરિચય જોઈએ. કવિ બોટાદકરનો જન્મ 1870, મૃત્યુ 1924. કવિ દામોદર કુશલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. જિલ્લાના બોટાદ ગામ આવેલું છે ત્યાં એનો જન્મ થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, કે તેમણે માત્ર ફક્ત ને ફક્ત 6 ધોરણ સુધી ભણ્યા. છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું, કે સંસ્કૃત શબ્દ ઉપર, સંસ્કૃત ભાષામાં ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ, એટલે કે વધારે એને સંસ્કૃત વિષયમાં. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે, તે વધારે પોતાને કવિતામાં જેનો રાસ. તરંગિણી, કલોલિની, સ્ત્રોત્સવિની, નિર્જરિણી, સેવિલિની વગેરે તેમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. આ એમના કાવ્યોના નામ છે. આ કવિએ પ્રકૃતિક અને ગૃહજીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે જ સૌંદર્ય દર્શી કવિ તરીકે ઓળખાય છે. જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. આ એક નોંધપાત્ર કાવ્ય છે જનની. માતાના પ્રેમની તોલે બીજો કોઈનો પ્રેમ આવતો નથી, એ મુખ્ય ભાવની આજુબાજુ આ રચના ગોઠાઈ છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિઓએ પણ માતૃપ્રેમનો પ્રેમને સ્વર્ગના પ્રેમથી ચડિયાતો પણ કેને મળે, તો કે એના બાળકને જ
બીજા કોઈને એ મળતું નથી. ત્યાર પછી આખો જગતનો આધાર હોય છે એની આંગળી ઉપર હોય છે, કે બાળક છે એમાં વધારે પડતા સંસ્કાર મળે તો કે પોતાના ઘર કુટુંબમાંથી, એમાંથી માની મમતા એટલે કે મા પાસેથી ઘણા બધા સંસ્કાર શીખે છે. ત્યાર પછી સ્કૂલે જાય તો ત્યાંથી શીખે છે. પણ વધારે પડતોમાં જ્યારે આપણે ગમે ત્યાં ગયા હોય તો આપણી માતા હોય તેનું ધ્યાન આપણી તરફ જ લઈએ છીએ કે મારું બાળક શું કરતું છે, કે શું કરે, એને શું તકલીફ છે. જ્યારે નાનું બાળક હોય અને એની મજા ના હોય તો તમારી માતાએ સતતને માટે તમારા માથું દબાવતી હોય છે, તમારા ઓરડા લે છે, એટલે કે દુઃખના લે તો બધા પળભરમાં દુઃખ દૂર થઈ જાય છે, કે તારા દુઃખ બધાય મારા દુઃખ, એવું મા વિશે સરસ મજાનું કાવ્ય કવિ બોટાદ કરે આપેલું છે. તો એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં આ કાવ્ય વિશે જાણીશું. જય સ્વામિનારાયણ.